समग्र शिक्षा अंतर्गत आईडी विभाग में जूनागढ़ सीटी तालुका में स्पेशल एजुकेटर तरीके कामगिरी करूँ छूँ। हाल अत्यारे आपणे कोरोना जेवी महामारी की परिस्थिति में आपणा बाळको स्कूले जई शकता नथी त्यारे आपणे तेने होम लर्निंग द्वारा अलग अलग प्रकार शिक्षण आपीए छीए। आ परिस्थिति में आपणा दिव्यांग बाळको कि जे बाळको स्कूले जई शकता नथी एना माटे आपणे कंईक एवी अलग अलग एक्टिविटी करावी कि जेथी बाळकोनो कौशल्यनो विकास थाय अने घरे पण बाळक तेना साथी मित्रों साथे घरना नाना भाई बहनों साथे रही अने कंई एवी प्रवृत्ति करे कि जेथी बाळकोनो पण विकास थाय अने बाळक पण बाळकने प्रवृत्ति करवी गमे ए माटे आजे हुं एक आर्ट अने क्राफ्टनी एक्टिविटी लईने आवी छूं ते आपणे जोशुं। सौ प्रथम तेमां मैं आपणे अलग अलग शाकभाजीनो उपयोग कर्यो छे कि जे आपणे घरमां सरळताथी मळी रहेतो होय छे जेमां मैं आ बटेकानो यूज कर्यो छे जेमां बटेकाने वच्चेथी कटका करवाना छे अने पछी तेने ए डिजाइन फावे तो आपणे डिजाइन करवानी छे नहीं तो सादा बटेकाथी पण प्रिंट करी शकाय छे। पछी डुंगळीनो उपयोग करेलो छे भींडानो उपयोग करेलो छे आ रीते बाळकने आ शाकभाजीनी ओळख पण थशे अने बाळकने कलर द्वारा प्रिंट करवानुं पण ख्याल चित्रकाम करवा माटे आपणे वोटर कलर अने ब्रशनो उपयोग करवानो छे जेमां सौ प्रथम आपणे बटेकाने जे लीधेलो छे एमां बे कटका मैं करेला छे जेथी एक बटेकामां मैं डिजाइन करेली छे अने एक સાદું બટેકું છે પછી આપણે આ જે બટેકું છે એમાં બ્રશથી આપણે કલર લગાવવાનો છે। કલર લગાવી પછી એક શીટ છે એમાં મેં છે ને કલર એક ફ્લાવર બનાવવાનું છે એટલે એટલા માટે મેં અગાઉથી ડ્રો કરેલું છે અને પછી બાળકને કહેવાનું છે કે જે ડાળી છે તે ડાળી ઉપર આપણે આ બટેકાની પ્રિન્ટ કરવાની છે એટલે બાળકને આપણે પછી હાથમાં બટેકું પકડાવી અને પ્રિન્ટ કરાવવાની છે। આ રીતે બાળકને બધી ડાળી ઉપર બટેકાનો હાથથી પકડી અને પ્રિન્ટ કરાવવાની છે। સાદું બટેકું આપણે લીધેલું છે ડિઝાઇન વગર તે બટેકાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ। આ રીતે અલગ અલગ પ્રકારના આપણે ડાળખી ઉપર ફ્લાવર જેવું બટેકામાં ડિઝાઇન કરેલી હોવાથી સરસ એક સરસ મજાનું ફ્લાવર તૈયાર થશે। આ રીતે પ્રિન્ટ કરીશું જેના માટે પહેલાં આપણે વોટર કલરને ડીશમાં લઈ લેશું જેમાં આપણે અલગ અલગ કલરનો યુઝ કરીએ તો બાળકને આમ કલરથી આકર્ષિત થશે અને બાળકને કામ કરવાનું પણ મજા આવશે અને બાળક હોશે હોશે કામ કરશે। આ રીતે બાળકને વિન્ડો પકડી અને બાળકને ચિત્રમાં મીંડાની છાપ કરવાનું કહેવાનું છે જેમાં આપણે બીજા અલગ અલગ કલરનો પણ ઉપયોગ કરી શકીએ। આ રીતે ચિત્રમાં બાળકને કરાવશું તો બાળકને કામ કરવું બહુ જ ગમશે અને બાળકની જાતે કરવા માટે પ્રેરિત થશે। શરૂઆતમાં આપણે બાળકને હાથ પકડીને કરાવવાનું છે પછી બાળકને જાતે કરવા માટે આપવાનું છે। ત્યાર પછી આપણે ડુંગળી લેશું જેમાં બાળકને કલર લગાવીને આપશું ડુંગળીમાં ડુંગળીમાં પણ મેં ડિઝાઇન કરેલી છે કે જેથી બાળકને ડિઝાઇન કરીને આપીએ તો બાળકને ચિપકાવવાનું જ રહેશે। આ રીતે બાળકને ડુંગળીમાં કલર લગાવી આપવાનું છે અને બાળકને છાપવા માટે કહેવાનું છે। એકસાથે આપણે બે કલરનો પણ ઉપયોગ કરી શકીએ। આ રીતે આપણે બાળકને બટેકાની વિંડાની અને ડુંગળીની અલગ અલગ પ્રિન્ટ કરતા શીખવ્યું। આ પ્રિન્ટ થઈ જાય પછી આપણે અત્યારે બાળકને એક કાર્ડ બનાવતા શીખવવાનું છે ગ્રીટિંગ કાર્ડ કે જેને બાળકને કોઈ બાળકને કહેવાનું હોય છે કે આપણે કોઈનો બર્થડે હોય તો આપણે બર્થડે કિટમાં કાર્ડ આપીએ દિવાળી કાર્ડ આપીએ તો એ માટે બાળકને આપણે આજે બર્થડે કાર્ડ બનાવતા શીખવીશ।
જે આપણે જોશું. બાળકને બર્થડે કાર્ડ બનાવતા શીખવાનું છે. તો પહેલાં બાળકને કહેવાનું છે કે જે આ કાર્ડ છે એની ચારે બાજુ કિનારી છે તેની ઉપર આપણે પહેલાં ભીંડાની છાપ કરવાની છે. એટલે પહેલાં આપણે એને બાળકને ભીંડાની છાપ આ રીતના કરતાં શીખવશું, જેમાં બાળકને અલગ અલગ કલરનો પણ યુઝ કરવાનું કહેવાનું છે, જેથી બાળકને કલરનો પણ કોન્સેપ્ટ ક્લિયર થશે અને છાપ કરવાનું પણ શીખશે. આ રીતે બાળકને ભીંડાની પ્રિન્ટ કરતાં શીખવવાનું છે. ભીંડાની પ્રિન્ટ થઈ જાય પછી બાળકને વચ્ચે આપણે બટેકું છે તેની પ્રિન્ટ કરાવવાની છે. જેથી બાળકને એક ફ્લાવર જેવું બનાવી શકશે. આ રીતનું બાળકને બર્થડે કાર્ડ કે દિવાળી કાર્ડ બનાવતા શીખવવાનું છે, જેથી બાળક પોતાની જાતે બનાવતા શીખશે અને બાળકને પણ આનંદ આવશે કે હું કંઈક કરું છું અને મને કંઈક આવડે છે, હું કંઈક શીખી શકું છું. થેન્ક યુ.